किती वाजता एक क्षण बेचाळीस शयान स्वामी महाराज की जय। कधी म्हणतात श्री स्वामीनारायण हरे, श्री स्वामीनारायण हरे हरे। અનાદિમુક્તની સ્થિતિને કોણ સમજે તો પ્રતિલોમપણે કરીને મહારાજની મૂર્તિમાં રસપ્રદ રહેતા હોય તે સમજે, જે લોમ થઈ જાય એને પ્રતિલોમ કોઈ દી ન થાય, પુરુષનું માયા સાથે લોમ થયું એ કોઈ દી પ્રતિલોમ ન થઈ શકે, ક્યારેય નહીં, એટલે આત્યંતિક મોક્ષ નહીં, કારબારી કરો। હલો વાંચ પાછું એટલું। અનાદિ મુક્તની સ્થિતિને કોણ સમજે તો પ્રતિલોમ પણ કરી મહારાજની મૂર્તિમાં રસપ્રદ રહેતા હોય તે સમજે, એ સમજે, રસપ્રદ રહેતા હોય એ સમજે, બીજા લોમ થયો એ પ્રતિલોમ શું થતા, ઓ મસ્ત ભજનદન કરવા ગયા હતા, ધ્વજવંદન કરવા ગયા હતા, સફેદ સફેદ કદાચ ગયા હો ઝંડો ફરકાવવા। હાલો આમાં જે આશંકા કરે તેને દેહરૂપ જાણવા, જે દેહરૂપે વર્તે છે એની પરભાવમાં નજર પહોંચે નહીં, માટે કોઈ દેહભાવ વાળા આ વાતમાં શંકા કરે તે સાંભળીને ક્ષોભ ન પામે। ના ના એવું ઓકે નથી માનતી, કઈ નહીં, કેટલાક હોય કઈ એસ્ટાબ્લિશ કરવા આવ્યા છે, નવો પંથ સ્થાપવો છે, આગ્રહ રાખીએ મહારાજની જેમ કે મંદિરો કરીએ ના કરીએ, ગયા જવાબદારી એની છે, કારણ કે વિવાદ થાય ને એમાં જીત છે એ હારત છે, જીત કરી કરીને કદાચ અહંકાર વધી જાય તકલીફનું કામ છે, જીતો એમ થઈ જાય ને એમાંથી પ્રતિલોમમાંથી નીચે લાવી જાય, ખિલખિલાટ રહેવું છે, નિર્મળ પ્રફુલ્લિત આનંદ ફરગેટફુલનેસ જવા દે, એ આખી નોકરી હતી। એટલે બાપાએ સમજાવ્યું આ જગતમાં જે જીતો છે એ હાયરો છે, હાયરો છે જીતો છે, આપણે બધા જીતને જ જીત સમજીએ છીએ। માટે આશંકા કરે છે જે મૂર્તિમાં રસપ્રદ રહ્યા છે તે તો મૂર્તિના સુખમાં ગુલતાન રહે છે, તેને તો દેખાવ મહારાજ નો એટલે કરતા મહારાજ થયા, પોતે તો અકર્તા છે, માટે પુરુષોત્તમની મૂર્તિમાં રહ્યા તે તો પુરુષોત્તમના સુખે સુખિયા, તેને તો બોલવું ચાલવું ખાવું પીવું બધું પુરુષોત્તમનું થયું, એમની ક્રિયા તો મુમુક્ષુના કલ્યાણ માટે છે, તેની દેહધારીને શી ખબર પડે, દેહધારી તો હરી હરિજનની રીત છે ન્યારી, એને દેહદર્શી જાણે પોતા જેવા સંસારી, હરિ મહારાજ અને હરિજન મહારાજના જન મુક્ત એની રીત ન્યારી હોય, મનુષ્ય દેહમાં હોય ત્યારે મનુષ્ય દેહ રીતે જ બધી વર્તાય, એનો સ્વભાવ રાખે એની ટેવ રાખે એની કુટેવ રાખે એ બધું કરતા હોય, ન્યારી છે હરિ હરિજનની રીત છે ન્યારી, એને દેહ દર્શી જાણે પોતા જેવા સંસાર, બ્રહ્માંડ સમગે ચાલ જગત થી ન્યારી, એ તો હાલતા જ હતા મારા બે પગે જ ચાલતા હતા, સિન્યુએટ કે આ હ્યુમન બિંગ નથી, મનુષ્ય દેહ ધાર્યો જેટલું જ, ચાલ જગત થી ન્યારી એ ઓળખી જતા હતા। એમની ક્રિયા તો મોક્ષના કલ્યાણ માટે છે, તેની દેહધારીને શી ખબર પડે, દેહધારી તો પોતાના જેવા જાણ, મુક્તાનંદ કહે હરિ હરિજન કી ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંત, એવા મહારાજ તથા મોટા સંતના ઘણા વચન છે, પણ કોઈ આશંકા કરતા હોય તે વખતે આવું વચન સાંભળી સંભાળી આપીએ તો પણ સમજે નહીં, કેમ કે તે દેહ રૂપે વર્તે છે, એ તો જ્યારે પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામીને
મૂર્તિના સુખે સુખિયા થશે ત્યારે એને સમજાશે કે શંકા ટળી જશે. જ્યાં સુધી દેહરૂપ હોય ત્યાં સુધી વચનામૃતમાં ના અર્થ બધા દેહરૂપમાં જ સમજે. જયાન સ્વામી મહારાજ જય શ્રીપતિ શ્રીધર સર્વે વિષ્ણુધર ભક્તિધર વાસુદેવ ગુરુવાર તારીખ 27 જાન્યુઆરી 2005 શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. જન્મ્યા કૌશળ દેશ વેશ બટુનો હરે કૃષ્ણ મહારાજ શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. જ્યાં સુધી દેહરૂપ હોય ત્યાં સુધી વચનામૃતના અર્થ બધા દેહરૂપમાં જ સમજાય. અને પુરુષોત્તમના સાદરમેપણાને પામીને મહારાજને સુખે સુખે સુખિયા થાય. મહારાજ એક જ ભગવાન છે એ દેહરૂપે ન સમજાય. બાપાની વાતોમાં છે મહારાજ એક જ ભગવાન છે અને એનું જે અક્ષરધામ છે એ બધે વ્યાપક છે. જે નજીક હોય એને વધુ સુખ લેતા આવે. અહીંયા વધારે છે એમ નહીં. છેવટે જીવકોટીમાં કેટલી જાતિ છે જેમ જેમ પાત્રતા એમ આવે. બાકી મહારાજ તો બધે સરખા જ છે, એક જ છે. આ તો કઈ સમજાય જ નહીં એટલા બધા ભગવાન થઈ ગયા નથી. એ તો બધા પોતાના અનુભવે લઈને ભગવાનને માપવા જાય છે એટલે આ લાગે છે. અનુભવ 60-70-80 વર્ષનો જ હોય છે. માંથી 20-25 વર્ષ તો સાવ નકામાં જાય છે. પછી 25 વર્ષ જંજાળમાં જાય છે. પછી કાંઈક છેદકોર ભગવાન કૃત થઈ જાય ત્યાં ક્યાંય પહોંચી ગયો પાછો. પેલો વાર્તા 35મી વાંચજો બાપાની વાત. આ જ છે બધું, એક જ છે. આપણે કઈ નવું નથી કે તો બાપા ક્યાં ગયા છે એ જ કહી દે. પણ ઉજાગર કરીએ છીએ કેમ સમજવું એમ. નવું કોણ કે સ્વામિનારાયણ સિવાય એની જાણની બહાર કાંઈ નથી. તો અવતારો થઈ ગયા. અવતાર શું? મૂળ અક્ષર થઈ ગયા. ક્રિએટર વાસુદેવ બ્રહ્મ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધા થતા જઈએ છીએ. જેમ જેમ કાર્યશીલ થતા જાય છે. ભેદ કુલ 5 જ છે. જેમાં ભેદ છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ. એ સિવાય કોઈ છે જ નહીં. 5 ભેદ ઉપર જ બની રચના છે. તો દેહમાં રહેવા વાળો તો એમ સમજે છે કે દેહ ઉઠો, દેહ નાયો, દેહ જમ્યો, દેહ સૂતો, દેહ માંદો પડ્યો, સાજો થયો. આવી રીતે સમજણો એ પ્રમાણે બુદ્ધિ નહીં થાય. એક જ ભગવાન છે. એકેશ્વર વાતનો અર્થ જ આ લોકો એમ કરાવે છે કે અમને જે મળ્યા છે એ એક ભગવાન છે. બધા વાળા એમ કીધા કરે તો એની ડિફરન્સ ઓફ ઓપિનિયન. સંઘર્ષની વાત થઈ. આપણે એમ કહીએ કે એને એ રૂપે મહારાજ મળ્યા, તો કોકને રામ રૂપે મળ્યા, કોઈ કૃષ્ણ રૂપે મળ્યા. એ જ હોય તો મહારાજમાં કેટલા ભેદ આવ્યા. ત્યારે કોકને ભાઈ રૂપે મળ્યા, કોકને દીકરા રૂપે મળ્યા, કોકને ગુરુ રૂપે મળ્યા.
બધા દેહના સંબંધ છે ત્યાં સુધી ચેતનની ભૂમિકામાં ત્યાં જો નિશ્ચય કર્યો એટલે પ્રતિલોમપણે જો નિશ્ચય કર્યો હોય તો આ બધા પ્રશ્ન ન રહે. હલો, પ્રતિલોમ થવું બહુ અઘરું છે પણ જ્ઞાન તો જાણી લેવું જોઈએ ને પ્રતિલોમ શું એ. લોમમાં વર્તતા હોય ને પ્રતિલોમની વાતો કર્યા કરતા હોય ને ટાઈમ બાઉન્ડ, આ તો ગમે ત્યારે અડધી રાતે તમને નિશ્ચય થાય મહારાજનો. અત્યારે શું તમે એમ કહેશો કે અત્યારે ટાઈમ થઈ ગયો છે હમણાં નહીં, તેડવા આવે છે જ્યારે ટાઈમ પૂરો થાય ત્યારે આવે તેડવા મહારાજ. એ કઈ કહીને આવે છે ને જ્યારે કહીને આવે છે એ અન્ય માટે, એના ચૈતન્ય તો બાપા કે લઈ ગયા હોય બીજાને બતાડવા કે ભાઈ ભક્તિ કરશો તો આવું થશે. સન્માર્ગે વાળવા માટે ભગવાનને કાંઈ ચમત્કાર નથી કરવા, આ બધું સર્જન છે એ ચમત્કાર જ છે, કાંઈ નહોતું એમાં એટલું બધું થઈ ગયું, થયા જ કરે છે, વિકસા જ કરે છે. પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામીને મહારાજના સુખે સુખ્યા થાય ત્યારે બધા શબ્દના અર્થ પુરુષોત્તમની મૂર્તિમાં પહોંચે. તે કેવી રીતે? તો વિવાહના ધોળ ગવાય ત્યારે રાજાના માણસ હોય તે રાજાને દેખાડવા ગાય, અને ગરીબ માણસ ધોળ ગાય તેમાં વચન તો બધા રાજાના જેવા જ હોય, રાજા જેવા જ બોલે, પણ નિશાન એના છોકરા ઉપર હોય, એમ સૌ સૌના નિશાન ઉપર નજર હોય તે બોલવાથી ખબર પડે કે આ પુરુષોત્તમ રૂપ છે અને આ દેહ રૂપ છે. વચનામૃત ખબર પડવી જોઈએ ને વાત પુરુષોત્તમ નારાયણી કરો ને છોતરા જેવા આવો. એક રાજા કહે છે ને વરને એક દિવસ માટે એ થઈ ગયો ને ઓના કરતા વધુ માન મળે કે દિવસે રાજા હોય કે ભાઈ ચાલ હોય છે. મેળા લોકોમાં પોતાના નામ કરી રાખે વરરાજા બનાવ્યા કરે છે ઉત્કૃષ્ટતા. બાપા એ સરસ કહ્યું, ઉદ્ધવનો અર્થ કર્યો છે કોઈ કોઈને આવડે નહીં એવો નહીં, નો કમ્પ્લેન. કેટલા ઉત્કૃષ્ટ ને ધવા એટલે સ્વામી, ઉત્કૃષ્ટ જેના સ્વામી છે એનો સંપ્રદાય એટલે સ્વામિનારાયણનો સંપ્રદાય. ઉદ્ધવનો ક્યાં સુધી રાખશે હજુ, એ બધા ઉદ્ધવ સંપ્રદાય જ કીધા કરે છે, સમજ્યા નથી. અને ઉદ્ધવ કહીને નામ પાછું મહારાજનું લેવું છે. કૃષ્ણનો શિષ્ય કે સખા સ્વાધ્યાય ચાલો મહારાજનો ગુરુ. નામ તમે કહો છો કૃષ્ણને તો પ્રકૃતિ પુરુષ સાથે સરખા એવા છે, મૂળ પુરુષ. કોષ્ટક યાદ નથી કરતા નહીં, આ એક જ રાખો. મારે તો કોષ્ટક બધા વાત કરવા માટે વાંચવું પડે, આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ કોષ્ટક. આમ આખું ઉતરતી ભાગ હતા ને જામનગર વાળા, એવું બધું બહુ કહેતા, સૌથી પેલા પછી મૂળાક્ષર પછી પ્રધાન પુરુષ પછી પ્રકૃતિ પુરુષ પછી આમ પછી જીવ સત્તા. આપણે ક્યાં છીએ સમજવા મળી મારો આ લાઈનમાં આપણે ક્યાં છીએ. જામનગરના હતા ભગત, સારા હતા, બળદિયા બધા રહેતા હતા. નામ છે કંઈક બાપુજી જમાડતા એમ કંટાળી જાય ને બાપુજી પોખી એટલે એના પાછ મોકલાવી દીધી. સમજાવો સમજાવવા લઈ ગયા કલાક લઈ લઈ તને ગીત સંભળાવી દીધું તું ને એમ સંભળાવવા દે. કવિમાં કવિતામાં રસ છે અમારા સાહેબ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ એટલે કોષ્ટક યાદ રાખવાની. એવું ને એવું ભૌતિક સર્જનમાં છે. એન્સ્ટેનની થિયરી લેવા જાઓ તો એમાં E=mc² ને ઈ એટલે શું, માસ એટલે શું, વેલોસિટી એટલે શું, આ બધી લપત છે. એ લપમાં ઉકેલ છે
Anybody can make that experiment. Laboratory માં તમે વાદળા ક્રિએટ કરી શકો છો. અમે કહી રહ્યા હતા આમ વાદળા થાય છે એમ સમજ્યા હતા. રાજકોટ જેવી ધર્મેન્દ્રજી કોલેજની લેબોરેટરી કેવી હોય, ઇક્વિપમેન્ટ હોય, એમાં અમે રિક્રિએટેડ થઈ ગયા. આમ વાદળા થાય તો હાલો બનાવીએ, બંધ કરવું પડે 2-2.5 કલાક પછી થઈ ગયા હતા. ઇટકું રિક્રિએટેડ. આમાં ક્રિએશન ઇઝ વિધિન. બધી લેબોરેટરી છે, આ જેટલા મગજ છે ને એ લેબોરેટરી જ છે. રોજ એક્સપેરિમેન્ટ કર્યા જ કરો છો. પ્રભુ દર્શનના એક્સપેરિમેન્ટ, ભૌતિકના એક્સપેરિમેન્ટ, કુદરતના એક્સપેરિમેન્ટ કર્યા, દેટ ઇઝ ઓલ લેબોરેટરી. નદ વચ્ચેથી મૂકી દઉં છું કારણ કે ઝીલ નથી હોય. થિયરમ સરખું કરવા માટે ઝીલ નથી. પછી તો પછી રેડીમેડ છે એ લઈ લ્યો, પોક્કીએ છે એટલે પછી કથાઓ થાય છે. રોજ કથાઓ જો તો કરો, પાણીપુરી આશ્રમમાં રોજ કથા, સવારથી સાંજ સુધી બધા ચિંતકો જ ભેગા થયા છે. બધા એક્સપેરિમેન્ટ પણ અડધેથી મૂકી દે. હલો એમ સૌ સૌના નિશાન ઉપર નજર હોય તે બોલવાથી ખબર પડે કે આ પુરુષોત્તમ રૂપ છે ને આ દેહ રૂપ છે. વચનામૃતમાં મહારાજે કેટલુંક તો સાધન દશા વાળાને સમજાવવા કહ્યું હશે, તો પણ અંતે મૂર્તિના સાધર્મ્યપણાને પ્રમાણવા માટે જ હશે. એમ સાધન દશા વાળા તો એ સાધન દશા વાળે બોલ્યા હોય તો એને હક છે ને, એને જીવતો છે ને સાધન દશા વાળા. લગભગ બધા સાધન સિદ્ધ કેટલા હોય એટલે બોલ્યા હોય. એમ સાધન દશા વાળા અને સિદ્ધ દશા વાળાને સમજાવવામાં શબ્દ તો બરોબર હોય પણ સૌ સૌની સ્થિતિમાં સમજાય. આવી વાત તો મહારાજે જેને મૂર્તિમાં રાખ્યા હોય તે જ બરાબર સમજે. દેહાભિમાનીને તો આ વાતમાં નજર જ ન પહોંચે. વાર્તા 143. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. હરે. મહારાજના સાધર્મ્યપણાને પામે તેને તો વચનામૃતમાં સિદ્ધ પક્ષી કહી છે.